નમસ્કાર મિત્રો, ટ્રેક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ માનવ ગરિમા યોજનાની માહિતી વિશે જોઈ ગયા, તો આજે આપણે આ વિડીયોમાં માનવ ગરિમા યોજનાનું ફોર્મ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્યની ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલા જો આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી અપલોડ કરવામાં આવે ત્યારે આપને જાણકારી મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો તેના માટે સૌ પ્રથમ આપણે ઈ સમાજ કલ્યાણ gujarat.gov.in ની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આ વેબસાઇટ ખોલી લેવાની છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આમ આ પ્રમાણેની સાઇટ ઓપન કર્યા પછી અહીંયા જમણી બાજુએ સિટીઝન લોગિન નો એક વિન્ડો દેખાય છે, જેમાં આપણે સૌ પ્રથમ અહીંયા યુઝર નેમ અને ત્યાર પછી નીચેના બોક્સમાં પાસવર્ડ દાખલ કરી લેવાનો છે, અને જે ત્રીજું બોક્સ છે તેમાં બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. અને જો આપ પહેલેથી રજીસ્ટર કરેલ નથી તો રજીસ્ટર કઈ રીતે કરવું તે માટેનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક ઉપર આઈ બટન પર આપેલ છે. તો આપ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે ત્યાંથી જોઈ શકો છો. તો ચાલો હું સૌ પ્રથમ યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરી અને લોગ ઇન થઈ જાઉં છું. તો આપણે અહીં યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી લીધેલ છે. હવે લોગ ઇન બટન પર ક્લિક કરીશું. તો હવે આપણે જેવા લોગ ઇન બટન પર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે, જેમાં અલગ અલગ યોજનાઓ જોવા મળશે. આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય ખાસ પ્લાન યોજના, શૈક્ષણિક પેન્શન યોજના, બસ પાસ, સહાય યોજના એવી વિવિધ યોજનાઓની ટેબ જોવા મળશે. તો આપણે અહીં માનવ ગરિમા યોજના પર ક્લિક કરીશું. હવે માનવ ગરિમા યોજના પર જેવું આપણે ક્લિક કરીશું એટલે માનવ ગરિમા યોજનાની માહિતી જોવા મળશે, જેમાં પાત્રતાના માપદંડ, સહાયનું ધોરણ અને રજૂ કરવાના ડોક્યુમેન્ટની યાદી જોવા મળશે, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ, જેના ઉપર આપણે ઓકે આપી દેવાનું છે. હવે ઓકે આપીશું એટલે આ પ્રમાણેનું સ્ક્રીન જોવા મળશે, જેમાં ચાર અલગ અલગ ટેબ જોવા મળશે, જેમાં પ્રથમ ટેબ છે વ્યક્તિગત માહિતી, બીજો ટેબ છે અરજીની વિગતો, ત્રીજો ટેબ છે ડોક્યુમેન્ટ અપલોડ અને ચોથો અને અંતિમ ટેબ છે એકરાર. તો સૌ પ્રથમ આપણે વ્યક્તિગત માહિતીનો ટેબ જોઈએ. તો વ્યક્તિગત માહિતીમાં અરજદારની વિગતો, તો આપ જ્યારે રજીસ્ટ્રેશન કરો છો અને રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રોફાઇલ અપડેટ કરો છો તો તે પ્રોફાઇલની તમામ વિગતો અહીંયા ઓટોમેટિક ફિલ થઈને આવી જાય છે. જેમાં સૌ પ્રથમ અરજદારનું નામ, પિતાનું નામ, અહીં ત્યારબાદનો ઓપ્શન લિંગ એટલે કે સ્ત્રી પુરુષ કે અન્ય, અરજદારની જન્મ તારીખ, અરજદારની ઉંમર, અરજદારની જાતિ જેમાં જનરલ, એસસી, એસટી, ઓબીસી એટલે કે એસઈબીસી જેવી અલગ અલગ જાતિઓ, ત્યારબાદ અરજદારની પેટા જાતિ, અરજદારનો મોબાઈલ નંબર, ફોન નંબર અને ઈમેલ એડ્રેસની માહિતીઓ વ્યક્તિગત અરજદારની વિગતોમાં જોવા મળે છે. તો આ તમામ વિગતો આપણે પ્રોફાઇલમાં જે પ્રમાણે
નાખેલ હશે તે પ્રમાણે આવી જાય છે. ત્યારબાદના વિકલ્પો છે અરજદારનું હાલનું સરનામું, જેમાં રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ, આ તમામ વિગતો ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અરજદારે પોતાનું સરનામું આ બોક્સમાં દાખલ કરવાનું છે અને તેમનો પોતાનો પિનકોડ અહીં દાખલ કરવાનો છે. આટલી વિગતો નાખ્યા બાદ નીચે અરજદારનું કાયમી સરનામું જણાવવાનું રહેશે, જેમાં જો આપનું સરનામું ઉપર મુજબ હોય તો અહીં આપેલ બોક્સમાં આપણે ટિક માર્ક કરવાનું રહેશે, અને જો અલગ હોય તો ઉપર જે પ્રમાણે આપણે રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામની વિગતો સિલેક્ટ કરી તે પ્રમાણે સિલેક્ટ કરી અને સરનામું અને પિનકોડ નાખી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે તમામ વિગતો ફિલ કરી લીધેલ છે એટલે હવે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર હું ક્લિક કરીશ. જેના ઉપર ક્લિક કરતાની સાથે આપણે અહીં આ બીજા ટેબ ઉપર અરજીની વિગતો પર આવી જશું. જેમાં આપણે ધંધાનું નામ અરજીની વિગતોમાં પ્રથમ છે ધંધાનું નામ. તો અહીંથી આપણે જે અગાઉના વિડીયોમાં જોઈ ગયા તે મુજબના 28 વ્યવસાયો માટે જે સહાય મળે છે તેનું લિસ્ટ જોવા મળશે. તો આમાંથી આપ જે વ્યવસાય માટે સહાય મેળવવા માંગતા હોય તે વ્યવસાય સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અન્ય વિગતોમાં જો અરજદાર વિધવા, ત્યક્તા, વિકલાંગ કે ડિવોર્સી હોય તો તે લાગુ પડતું હોય તો અહીંયા ટિક માર્ક કરી લેવાનું રહેશે, અને લાગુ ન પડતું હોય તો કશું કરવાની જરૂર નથી. ત્યાર પછીનો વિકલ્પ છે અરજદારનું અભ્યાસ. અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આપના અભ્યાસ મુજબ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછીનો વિકલ્પ છે વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ છે કે કેમ. જો આપે તાલીમ લીધી હોય તો હા પર ટિક માર્ક કરવાનું છે, અને ન લીધેલ હોય તો ના પર ટિક માર્ક રાખી અને ત્યાર પછીનો ઓપ્શન જોવાનો. ત્યાર પછી છે કુટુંબના સભ્યોની સંખ્યા. તો અહીંયા આપણે કુટુંબના સભ્યોની સંખ્યા નાખવાની છે, જે રેશન કાર્ડમાં આપના કુટુંબમાં કેટલા સભ્યો હોય તે પ્રમાણે અહીં સંખ્યા નાખી લેવાની છે, અને કુટુંબના કમાનાર સભ્યોની સંખ્યા. તો આપના કુટુંબમાં જેટલા પણ વ્યક્તિ કમાનાર હોય તેની સંખ્યા અહીંયા નાખવાની છે. ત્યારબાદ છે અરજદારના કુટુંબની તમામ સાધનોમાંથી થતી કુલ વાર્ષિક આવક, એટલે કે આપના આવકના દાખલામાં જે આવક દર્શાવેલ હોય તે આવક અહીં દાખલ કરી લેવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે અરજદારનો વ્યવસાય ચાલુ છે કે નવો શરૂ કરવાનો છે. જો આપનો વ્યવસાય ચાલુ હોય અને તેમાં સહાય મેળવવા માંગતા હોય તો ચાલુ પર ટિક માર્ક રાખવાનું છે, અને જો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો નવો પર ટિક માર્ક રાખવાનું છે. ત્યાર પછી નીચે સભ્યોની વિગતનો એક બોક્સ જોવા મળશે, જેમાં આપના રેશન કાર્ડમાં જેટલા કુટુંબના સભ્યો હોય તે તમામ સભ્યોના નામ, સંબંધ, રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડની વિગતો નાખવાની છે. તો અહીંયા મેં ઓલરેડી તે વિગતો દાખલ કરીને રાખેલ છે. તો હવે આપણે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કરતા થોડી પ્રોસેસ લેશે, અને પ્રોસેસ થયા બાદ આપણે ડોક્યુમેન્ટ અપલોડના ટેબ પર આવી જઈશું. તો અહીંયા સૌ પ્રથમ આપણે આધાર કાર્ડ દાખલ કરવાનું છે, જેમાં પ્રથમ આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે, અને ત્યારબાદ ચૂઝ ફાઇલમાંથી બ્રાઉઝ કરી અને તે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી શકીએ છીએ. તો આમ અહીં જ્યાં પણ આપની વિગતો પણ સાચવીને રાખેલ હોય ત્યાંથી બ્રાઉઝ કરી અને અપલોડ કરી દેવાનું છે. તો આધાર કાર્ડ છે, હવે એને અપલોડ કરી દેવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે. ત્યારબાદનો વિકલ્પ છે રેશન કાર્ડ.
ત્યાર પછી છે રહેઠાણનો પુરાવો, જેમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ અપલોડ કરવાનો છે અને તેનો નંબર નાખી અને ફાઇલ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો. તો આપનું જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો હોય તે અહીંયા અપલોડ કરવાનો છે. ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી સ્લેશ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો. તો વાર્ષિક આવકનો દાખલો જે આપની પાસે હોય તે અહીંયા અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે બાહ્ય ધરીપત્રક. તો બાહ્ય ધરીપત્રકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેની પ્રિન્ટ મેળવી અને આપ તેમાં સહી કરી અને બે સાક્ષીઓની સહી અને સરનામાં લખી તેને સ્કેન કરી અને અહીં અપલોડ કરવાની છે. તો આ બાહ્ય ધરીપત્રક આપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ છે એકરારનામું. તો અહીંયા જે બાહ્ય ધરીપત્રક સુધીની વિગતો જોઈ એ અપલોડ કરવી ફરજિયાત છે. ત્યાર પછીનું જે એકરારનામું છે તો તે એકરાર અહીં પણ આવવાનો છે, એટલે તે અપલોડ કરો કે ન કરો તો પણ ચાલે છે. ત્યાર પછી અભ્યાસનો પુરાવો. તો અભ્યાસનો પુરાવો જો આપની પાસે હોય તો અપલોડ કરી દેવો, તે મરજિયાત છે. પણ તેમ છતાં જો આપનો અભ્યાસનો પુરાવો આપની પાસે છે તો તેને સ્કેન કરીને અપલોડ જરૂરથી કરશો તેવું મારું માનવું છે. અને અંતે છે વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો. એટલે કે આપે કોઈ વ્યવસાય લક્ષી જે તાલીમ લીધેલ હોય તો તે તાલીમનો પુરાવો અહીંયા અપલોડ કરવાનો છે. તો સૌ પ્રથમ હું હવે આ બધા ડોક્યુમેન્ટના નંબર નાખી અને અપલોડ કરી લઉં છું. આ તમામ ડોક્યુમેન્ટ આપણે 5 MB અથવા તેથી ઓછી સાઇઝમાં અપલોડ કરવાના હોય છે. જે ડોક્યુમેન્ટ આપ JPG, JPEG, PNG અથવા તો PDF ફોર્મેટમાં અપલોડ કરી શકો છો. તો આપણે આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધેલ છે. તો હવે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. તો હવે આપણે અંતિમ એટલે કે 4 નંબરના એકરારનામાના ટેબ પર આવી ગયા છે, જેમાં નિયમો અને શરતો લખેલ છે, જેમાં ટિક માર્ક કરી અને આથી હું એકરાર કરું છું કે આ યોજના હેઠળ અગાઉ મેં કોઈ અરજી કરી નથી તેમજ કોઈ લાભ મેળવતો નથી. ઉપરોક્ત ફોર્મમાં જણાવેલી વિગતો મારી જાણ અને સમજ મુજબ સંપૂર્ણ સાચી દર્શાવેલ છે. ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે. તેની અમોને પૂરી જાણકારી છે. તો અહીં ટિક માર્ક કરી અને સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. જેવું આપણે સેવ એપ્લિકેશન પર ક્લિક કરીશું કે તરત આપણને મેસેજ જોવા મળશે, શું તમારી અરજી સબમિટ કરવા માંગો છો. જો આપને કોઈ ભૂલ જણાતી હોય તો ના અને રદ કરો તેના પર ક્લિક કરી અને સુધારો કરી શકો છો, અથવા જો સંપૂર્ણ વ્યવસ્થિત હોય તો આપ હા અને સબમિટ કરો પર ક્લિક કરી અને આપની અરજી સબમિટ કરી શકો છો. જેવી આપણે અરજી સબમિટ કરીશું એટલે આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે, થેન્ક યુ. ત્યારબાદ આપનું નામ લખેલ હશે. માનવ ગરિમા યોજનાની સહાય મેળવવા માટેની અરજી સફળતાપૂર્વક સ્વીકારી લેવામાં આવી છે અને તેના પર ટૂંક સમયમાં વિભાગ દ્વારા કામ ચાલુ કરવામાં આવશે. તમારો અરજી નંબર એટલે કે અહીંયા આપનો અરજી નંબર જણાવવામાં આવશે. અરજી પ્રિન્ટ કરો પર આપણે ક્લિક કરી લેવાનું છે જેથી આપણી અરજી પ્રિન્ટ કરી શકાય છે. તો હાલ આપણે PDF સ્વરૂપે ડાઉનલોડ કરીને આ અરજી રાખી મૂકીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, જય ભારત.